अकस्मात केस में 1.22 करोड़ चुकवा कोर्ट नो आदेश। वर्ष 2011 में थे अकस्मात में वर्तर चुकवा कोर्ट नो आदेश। महसाणा मोटर एक्सिडेंट क्लेम ट्रिब्यूनल कोर्टे आदेश आप्यो छे। वापी जीआईडीसी नजीक वर्ष 2011 में अकस्मात थयो हतो। अकस्मात में 56 वर्षीय व्यक्ति जीव गुमाव्यो हतो। मृतक परिवार ने रूपया 1.22 करोड़ 9% व्याजनी साथे चुकवा माटे आदेश। मृतकनी 20 लाख रूपया वर्षनी आवक हती। संवाददाता कमलेश फोन लाइन पर जोड़ाई गया छे। कमलेश, अकस्मात केस में कोर्टे करोड़ रूपया चुकवा माटे आदेश कर्यो छे, आ समग्र मामलो शुं हतो, वधु शुं विगत? मूळ મહેસાણા તાલુકાના પીંજરા ગામના અને વાપીમાં વર્ષોથી સ્થાયી થયેલા તુલસીભાઈ પટેલ વર્ષ 2011 માં બાઇક ઉપર જઈ રહ્યા હતા, વાપી જીઆઈડીસી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ટ્રક દ્વારા તેમને અડફેટે લેવામાં આવ્યા હતા અને જેમાં તેમનું મૃત્યુ થયું હતું। તે વખતે તુલસીભાઈ કરવામાં આવતું હતું અને ત્યારબાદ મૃતકના પરિવારજનો દ્વારા મહેસાણા મોટર વ્હીકલ એક્સિડન્ટ ટ્રિબ્યુનલ જે ક્લેમ ટ્રિબ્યુનલ કોર્ટ છે તેમાં વળતર મેળવવા માટે અરજી કરવામાં આવી હતી અને આ અરજીમાં ભરત પટેલ જે વકીલ છે તેમના દ્વારા દલીલ કરવામાં આવી હતી કે મૃતક જે છે તેનું વાર્ષિક આવક 20 લાખ રૂપિયા કરતા વધુ હતી, જેને લઈને જે પ્રકારે વળતર ચૂકવવાના જે નિયમો છે તે ધ્યાને લઈને વળતર ચૂકવવામાં આવે, જેને લઈને કોર્ટ દ્વારા 1.22 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે। સાથે સાથે વર્ષ 2011 થી અત્યાર સુધી 9% વ્યાજ પણ ગણતરી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, એટલે કે 1.22 કરોડ ઉપરાંત 9% વ્યાજ જે મૃતકના પરિવારજનો છે તેને ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે। જી જી, ધન્યવાદ જાણકારી બદલ।